प्राकृतिक खेती नवी पहल। प्राकृतिक खेती थकी शिक्षक श्री हरेश भाई पटेले खेडूतों ने नवी दिशा चीधी। साबरकांठा जिल्लाना ईडरना गौतमजी गामना शिक्षक हरेशभाई पटेले प्राकृतिक खेती अपनावी खेडूतोने नवो राह चीध्यो छे। हरेशभाई तेमना पति माता व्यवसाय शिक्षक छे। हरेशभाई तेमना खेडूत मजूर बाबूभाईनी मददथी आ खेती अने 11 गीर गायोनुं पालन करे छे। हरेशभाई जणावे छे कि खेती तेमने वारसामां मरेल व्यवसाय छे, तेथी तेओ 2019 पहेला रासायणिक खेती करता हता, जेमां उत्पादन मळतुं परंतु तेनी सामे रासायणिक खातरो अने जंतुनाशक दवाओनो तेमज हाइब्रिड बियारणनो खर्चो खूब ज वधी जतो हतो, जेना कारणे नफो बिलकुल ओछो मळतो हतो। रासायणिक खेतीमां बटाटा, घऊं, मरचा, मगफळी, कपास वगैरेनी खेती करता हता। वधुमां जणावे छे कि वर्ष 2019ना जान्युआरी महिनामां अमदावाद खाते सुभाष पालेकर प्राकृतिक कृषि अंगेनी राज्यव्यापी 5 દિવસની શિબિર હતી। આ શિબિરમાં હું અને મારા ખેતરમાં કામ કરતા બાબુભાઈ નિસરતા બંને જણા 5 દિવસ તાલીમ લીધી। આ તાલીમ બાદ અમે નક્કી કર્યું કે આપણે હવે પ્રાકૃતિક ખેતી કરીશું। શિબિરમાંથી આવીને પહેલાં તો થોડી એક રાસાયણિક ખેતરની થેલીઓ હતી, તે ખાતર વેચી દીધું અને દેશી ગાય લાવ્યા જેથી પ્રાકૃતિક ખેતી થઈ શકે। ઉત્તરાયણના થોડા દિવસ બાકી હતા એટલે અમે અખતરા માટે 1/2 વીઘાથી પણ ઓછી જમીનમાં ઘઉં વાવ્યા, જેમાં અમે બીજામૃત પટ આપ્યો અને જેટલા પિયત થયા તે બધા પિયતમાં જીવામૃત આપ્યું। પાછળથી વાવેતર હોવા છતાં રાસાયણિકમાં જેટલા ઘઉંનું ઉત્પાદન થતું એટલું ઉત્પાદન પ્રાકૃતિક કૃષિથી થયું। ઉનાળામાં અમે 1/2 વીઘાથી ઊંચી જમીનમાં ઉનાળું મગફળી અને 1 વીઘામાં વિવિધ 16 પ્રકારની શાકભાજીનું વાવેતર સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રમાણે કર્યું છે। શાકભાજી વધારે થવા લાગી તો ખેતર ઉપર જ એનું છૂટક વેચાણ ચાલુ કર્યું। ગ્રાહકોએ અમારી જોડેથી શાક લીધું, એમના પ્રતિભાવ પણ ખૂબ જ સારા રહ્યા। પહેલા વર્ષે 1 વીઘામાંથી સરેરાશ દૈનિક ₹400 શાકભાજી વેચાણ થવા લાગ્યું। ઉનાળું મગફળીમાં બાજુમાં રાસાયણિક ખેતીથી મગફળી પકવેલી તેટલો જ ઉતારો અમારી મગફળીનો રહ્યો। આ પ્રયોગ બાદ અમે નક્કી કર્યું હવે પછી અમારે રાસાયણિક ખેતી કરી જમીનને બગાડવી નથી, જો પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક જેટલું ઉત્પાદન મળતું હોય તો શું કામ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પાછળ ખોટા પૈસા નાખી દેવા। હાલમાં 1-1.5 વીઘામાં મિશ્ર મોડલ ખેતીમાં શાકભાજીમાં સરગવો, રીંગણ, વટાણા, મૂળા, બીટ, પાલક, ડુંગળી, લસણ, દૂધી, દેશી મકાઈ, ધાણા, સવાની ભાજી, મેથી અને વિદેશી શાક, બાકરોલી, લાલ કોબીજ, મોગરી, સિમલા મરચા, ઝુકીની, નોલકોલ જેવા શાક કિલોના 40-60 રૂપિયાના ભાવે અને ગીર ગાયના દૂધનું વેચાણ કરી વધારાની આવક કમાય છે। આ વર્ષે તેમણે ખેતરમાં શેરડીનો પાક, ઘઉં, ચણા અને કપાસનો પાક કર્યો છે। હરેશભાઈ પોતાની 8 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી એટલે કે ઝીરો બજેટ ખેતી થકી વર્ષે 6 લાખથી વધુનો ચોખ્ખો નફો કરે છે, સાથે પ્રકૃતિ સંવર્ધન થકી આત્મસંતોષ મેળવે છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। નમસ્કાર, મારું નામ છે હરેશભાઈ ગેવરભાઈ પટેલ। હું સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોધમજી ગામનો વતની છું। મારે 8 એકર જમીન છે અને છેલ્લા 2019ની અંદર અમદાવાદની અંદર સુભાષ પાલેકરની એક શિબિર થઈ, તો એ શિબિરની અંદર હું અને મારો ભાગીદાર ભાઈ બાબુભાઈ અમે બંને ત્યાં શિબિરમાં ગયા અને ત્યાં જે આખી પદ્ધતિ ખેતીની જોઈ અને થયું કે ખરેખર આ પદ્ધતિથી જ ખેતી કરવી જોઈએ। અમે 2019 પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા અને મારા શિક્ષકનો વ્યવસાય હતો અને જોડે જોડે ખેતી પણ સંભાળું છું। તો આજે સુભાષ પાલેકરનું 5 દિવસની શિબિરમાં અમે જાણીને આવ્યા, તો ખરેખર કુદરતે બધી જ વ્યવસ્થા ગોઠવેલી છે, પરંતુ આપણે વધુ ઉત્પાદનની લાલસાએ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ અને એ સમાજ માટે પણ સારું નથી અને જમીનના સ્વાસ્થ્ય માટે પણ સારું નથી, અને ત્યારથી અમે ટેક લીધી અને ત્યારથી જ અમે આ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી। સૌપ્રથમ અમે અખતરા રૂપે 1/2 વીઘામાં ઘઉં કર્યા, તો રાસાયણિકથી જેટલા ઘઉં પાકતા હતા એટલા ઘઉં અમારા પ્રાકૃતિકમાં પાક્યા। ત્યારબાદ અમે શાકભાજીનું કર્યું, તો શાકભાજીની અંદર અમે અત્યાર સુધી એ રીતે કરતા કે 1 એકરની અંદર એક જ શાક કરતા અને એ વધારે ઉત્પાદન થાય એટલે સીધું વેપારીને જ આપવું પડે,
પરંતુ અમને ત્યાંથી સુભાષ પાલેકરના જે શિબિરમાં અમને જાણવા મળ્યું તો અમે એક એકરની અંદર 20-25 જાતના શાકભાજી વાવ્યા અને એ શાકભાજી ઓલ્ટરનેટિવ આવતા થયા અને એનો જથ્થો ઓછો હતો અને એના કારણે મારું જે ખેતર છે એ રોડના જોડે જ છે તો રોડ ટચ હોવાના કારણે અમે અહીંયા મૂકવાનું રાખ્યું અને ધીરે ધીરે અમારું શાક અહીંથી લોકો સીધું લેવા લાગ્યા અને બજારમાં જે ભાવે શાકભાજી મળતું હોય છે એ જ ભાવે અમે આ નેચરલ અને પ્રાકૃતિક શાકભાજી અમે એ આપીએ છીએ અને ગ્રાહકો પણ અમારે કહેવાય જાહેરાત પણ કરવી નથી પડી એક એક ખાધું એને જે સ્વાદ લાગ્યો એને બીજાને કહ્યું માઉથ પબ્લિસિટીથી અમારું આખું શાકભાજી અત્યારે વેચાય છે અને એક એકરમાંથી અમે 2-3 લાખ રૂપિયાનું શાક વાર્ષિક વેચીએ છીએ આ 4th વર્ષ છે 4 વર્ષ પૂરા થયા અને 5મા વર્ષમાં અમે હાલ છીએ અને શાકભાજીમાં જે ખર્ચો થાય છે એ 25-30 હજાર જે બીજનો ખર્ચો થાય છે એ સિવાય ખાતરનો દવાનો કોઈ પણ પ્રકારનો ખર્ચ અમારે થતો નથી આ સિવાય બીજી ઘઉં ચણા એરંડા આ બધી વસ્તુઓ પણ અમે કરીએ છીએ અને ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને હું શિક્ષક છું એટલે મારા જોડે તો સમય નથી પણ મારા ભાગ્યાને અહીંયા બેસાડું છું ને એ જ આખો વેપારને બધું કરે છે અને અહીંથી રોડ ઉપરથી આવતા જતા શિક્ષકો હોય વેપારીઓ હોય બીજા લોકો પણ બધા જ લોકો આનો લાભ લે છે અને સાથે સાથે ગૌશાળા પણ છે ને ગૌશાળાનું દૂધ પણ ડેરીમાં ભરાવું નથી પડતું બધું જ દૂધ અહીંયા છૂટક વેચાઈ જાય સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે સફેદ થતા અટકાવે છે ખોડો થતો રોકે છે સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો પેટનો દુખાવો ખભાનો દુખાવો સ્નાયુ તાણ મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે ઊંઘ સારી આવે છે માથા ઉપરની ચામડીને પોષણ આપે છે માથાનું રોજિંદી માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી કફ ગળાની ખરાશ બંધ નાક સરદર્દ શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો આધા શીશી સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનું પાવડર છે બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે